સો ગુડ મોર્નિંગ. અને આજે છે 9 નવેમ્બર. સો આજના જેટલા બી ઇમ્પોર્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, જેનો હું વિડીયોનો લાસ્ટમાં તમને જવાબ જણાવીશ. સો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સો આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં T20 મેચમાં સૌથી વધારે રન કરનારા ખેલાડી કોણ બન્યા છે? સો T20 મેચમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી એ રોહિત શર્મા બની ગયા છે મિત્રો. સો તાજેતરમાં જ રોહિત શર્મા T20 મેચમાં સૌથી વધારે રન કરનારા ખેલાડી બની ગયા છે. અને રોહિત શર્મા T20માં 2500+ રન કરનારા વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયા છે. સો T20માં તેના 2537 રન થઈ ગયા છે અને 72 મેચમાં 2450 રન સાથે બીજા નંબરે આવી ગયા છે વિરાટ કોહલી. અને ન્યૂઝીલેન્ડના ગુપ્ટેલે 82 મેચમાં 2359 રન કર્યા છે અને તે ત્રીજા નંબરે છે. અને રોહિતે 22મી વખત અર્ધસદીઓ સ્કોર કર્યો છે અને તેઓએ 2452 રન તે 31.38 સરેરાશથી કર્યા છે. તેમાં 4 સદી છે અને 17 હાફ સેન્ચુરી મારેલી છે. તો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વુમન્સ ટેનિસ એસોસિએશન ફાઇનલ 2019નું ટાઇટલ કોણે મિત્રો જીત્યું છે? સો વુમન્સ ટેનિસ એસોસિએશન ફાઇનલ 2019નું ટાઇટલ એ એસલે બાર્ટી જીતી ગયા છે મિત્રો. સો તાજેતરમાં જ એસલે બાર્ટી જે ચીનમાં યોજાયેલી હતી વુમન્સ ટેનિસ એસોસિએશન ફાઇનલ 2019નું ટાઇટલ જીતી ગયા છે. સો એલિસલે બાલ્ટી એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે અને આ વર્ષનો ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સનો ટાઇટલ પણ તેમણે જીત્યો હતો. આ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયા સર્વશ્રેષ્ઠ ખેલાડી સન્માનિતથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે એવોર્ડનું નામ છે ધ ડોન. અને આ સર્વશ્રેષ્ઠ ખેલાડી સન્માનથી મને યાદ આવે છે કે આપણા ભારતનું સર્વશ્રેષ્ઠ ખેલાડી સન્માન કયો છે? તો કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ છે, તે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે રિવિઝન કરીએ થોડુંક, તો આ વર્ષમાં ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ યોજાઈ છે. તેમાં ઓસ્ટ્રેલિયન ઓપન તે નાઓમી ઓસાકા જીતી ગયા છે જાપાનના. અને પુરુષોમાં જોઈએ તો નોવાક જોકોવિચ જીત્યા છે, તેઓ સર્બિયાના છે. અને વિમ્બલ્ડન ઓપન જોઈએ તો સિમોના હાલેમ જીત્યા છે. અને પુરુષોમાં જોઈએ તો નોવાક જોકોવિચ તે જીતી ગયા છે. ત્યારબાદ US ઓપન બિયાક જીત્યા છે, બિયાક ઇન્સ્ક્રુપ. અને તેઓ પ્રથમ મહિલા એવો બન્યા છે જે કેનેડાના જે આ ટાઇટલ જીત્યા હોય. અને પુરુષોમાં જોઈએ તો રાફેલ નડાલ જીત્યા છે અને તે બે જીત્યા છે, ફ્રેન્ચ જીત્યા છે અને US પણ જીત્યા છે, તે તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હેલ્થ એટીએમની શરૂઆત કયા રેલવે સ્ટેશનથી કરવામાં આવી છે? સો ચારબાગ રેલવે સ્ટેશન જે લખનૌમાં આવેલું છે મિત્રો. સો તાજેતરમાં જ લખનૌમાં ચારબાગ રેલવે સ્ટેશને 2 હેલ્થ ATMની શરૂઆત કરવામાં આવી છે. કેટલા? 2 હેલ્થ ATMની શરૂઆત કરવામાં આવી છે જે શરીરના 16 પ્રકારની ટેસ્ટ કરશે, જે 2 પ્રકારે થશે મિત્રો, જેમાં 1 50 રૂપિયા અને 100 રૂપિયાવાળું છે. 50 રૂપિયામાં ટેસ્ટ થશે એમાં 6 મિનિટ થશે અને જો 100 રૂપિયા ટેસ્ટ કરશો તેમાં 9 મિનિટનો પ્રક્રિયા થશે. તો એટલી બહુ તો યાદ રાખીને બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો. જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન, વિડીયોને આગળ વધતા પહેલાં અગર અમારો વિડીયો પસંદ આવતો હોય વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી અમને આવા જ વિડીયો બનાવવાના તમારામાંથી પ્રોત્સાહન મળે. સો તાજેતરમાં US એટલે કે અમેરિકન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો US ગ્રાન્ડ પ્રિક્સ એ તમને ખ્યાલ જ હશે વોલ્ટેરી બુટાસ જીતી ગયા છે. સો તાજેતરમાં જ વોલ્ટેરી બુટાસે અમેરિકન ગ્રાન્ડ પ્રિક્સ એટલે US ગ્રાન્ડ પ્રિક્સ જીતી લીધી છે અને તે એક Formula 1 રેસ મિત્રો હતી. અને આ વર્ષમાં ટોટલ રેસ 21 થવાની છે. તેમાં ટોટલ 21 રેસમાં જે પણ ડ્રાઈવર પોઈન્ટ મળે તેમાં પોઈન્ટનો સરવાળો કરવામાં આવે અને જેના પોઈન્ટ વધારે થાય તે વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં મિત્રો આવે. સો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો લુઈસ હેમિલ્ટન જે છે તેઓ 2019ના ચેમ્પિયન બની શકે છે, તે બનશે જ કદાચ. શું કામ કે તેઓ 10 રેસ જીત્યા છે અને જો અને તેઓ હવે ગમે તે 2 રેસ હવે બાકી છે. આ 19મી રેસ હતી, હવે 20-21 બે બાકી છે. અગર તેમાંથી તે હારે કે જીતે, હારે તો પણ તે જ બનશે કેમકે તે 10 રેસ સૌથી વધારે જીતેલા છે, જેથી તેઓ 6ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાના છે મિત્રો. સો થોડું રિવિઝન કરી લઈએ તો આની પહેલાં આ બધી રેસો કોણ જીત્યા છે તો તેની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો
છો વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. અને લુઈસ હેમિલ્ટને ટોટલ 10 વખત જીતેલા છે, જે મેં દર્શાવેલું છે. તે 6ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન મિત્રો બનવાના છે, તે બધું તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા G20 દેશોના શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? ક્યાં કરવામાં આવ્યું છે G20 દેશોનું શિખર સંમેલન? તે જાપાનના મિત્રો ટોક્યોમાં કરવામાં આવ્યું છે. G20નું દેશોનું સંમેલન પ્રતિનિધિત્વ કે સ્પીકર સમિતિ શિખર સંમેલન જાપાનના ટોક્યોમાં યોજવાયું છે, જે 6ઠું સંસ્કરણ છે મિત્રો. કેટલામાં? 6ઠી વખત છે, જેમાં ભારતની સંસદની પ્રતિનિધિત્વ આમાં બધાના સંસદનું પ્રતિનિધિત્વ કરશે. અને આપણે ભારતનું સંસદનું પ્રતિનિધિત્વ હેતુ આપણા કોણ છે? ઓમ બિરલા કરશે, જે તેઓ આપણા ભારતના 17મા લોકસભાના સ્પીકર છે. એટલે કે લોકસભાના અધ્યક્ષ જ સ્પીકર હોય છે લોકસભાના, એટલે તેઓ કરશે. સો થોડુંક રિવિઝન કરીએ તો જૂન જુલાઈમાં G20 સંમેલન જાપાનના ઓસાકામાં યોજાયું હતું મિત્રો. અને G20માં 1+19 દેશો એટલે કે યુરોપિયન યુનિયન સમૂહ, 19 દેશો અને 1 યુરોપિયન યુનિયન સમૂહ, તે બનીને જાપાન તે બની મિત્રો 26 સપ્ટેમ્બર 1999, જેના ચેરમેન કોણ છે? તો કે સિન્ઝો આબે, જેવો તમે જોઈ રહ્યા છો તેવો PM છે ચાઇનાના, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ મેં તે વાત કરી G20માં 1+19 દેશ એટલે 19 દેશ ને 1 યુરોપિયન સમૂહનો થાય છે એમાં સમૂહ. ત્યારબાદ છે ન્યૂઝ ફટાફટ. તાજેતરમાં અલ્ઝાઇમર રોગને મટાડવાની દવાની પરવાનગી કયા દેશે આપી છે? સો અલ્ઝાઇમર રોગ એ એક મગજની રોગ છે, જેમાં વારંવાર ભૂલી જવાની બીમારીઓ અને એવું બધી છે. સો તેના માટે ચીને પરવાનગી આપી દીધી છે દવા માટે. સો તે દવા કઈ છે? તો તે દવા GV971 નામ છે, તે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં કયા IIT સ્ટેન્ડિંગ અહીં વ્હીલ ચેર આવશે મિત્રો, વ્હીલ ચેર લોન્ચ કરી છે? તો તાજેતરમાં જ IIT મદ્રાસે સ્ટેન્ડિંગ વ્હીલ ચેર લોન્ચ કરી છે મિત્રો, તો તેઓ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો તાજેતરમાં જ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાના પ્રથમ ભારતીય મહિલાએ સ્મૃતિ મધાના થયા છે, જે તમે અહીં જોઈ રહ્યા છો. સો તે ભારતમાં પ્રથમ છે અને દુનિયામાં જોઈએ તો તે ત્રીજા સ્થાને આવે છે. ત્યારબાદ છે તાજેતરમાં કયો દેશ છે જે CEP ભાગીદારીમાંથી નીકળી ગયો છે મિત્રો? સો તે છે ભારત, તમને ખ્યાલ જ હશે. સો આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, સો તેના જવાબ પણ જોઈ લઈએ. સો પ્રથમ પ્રશ્ન છે, માંડવીની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો તે ચોટીલા છે મિત્રો. ત્યારબાદ છે આવકવેરો ભારતમાં કોને દાખલ કર્યો? સો આવકવેરો એ લોર્ડ ડેલહાઉસીએ મિત્રો કર્યું હતું. ત્યારબાદ છે ખાલી જગ્યાને વિટામિન એની સેવિંગ બેંક કહેવામાં આવે છે મિત્રો. સો લીવરને વિટામિન એની સેવિંગ બેંક કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ છે બોલ પોઈન્ટ પેનની શોધ એટલે કે બોલ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી છે? તો જોન જે લાઉડે કરી છે. ત્યારબાદ છે સિદ્ધ હેમશબ્દાનું શાસન શાનો ગ્રંથ છે મિત્રો? તો તમને ખ્યાલ જ હશે તે હેમચંદ્ર, જે આપણા સિદ્ધરાજના જે ગુરુ હતા હેમચંદ્રાચાર્ય, તેના દ્વારા લખવામાં આવ્યું છે. તે વ્યાકરણ ગ્રંથ છે, તેવા તમારે યાદ રાખવાનું છે, વ્યાકરણ ગ્રંથ છે. સો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. સો હેવ એ નાઇસ ડે.